હેલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે શોર્ટ નોટ ડિસ્કસ કરેલી હતી હતી આઉટસોર્સિંગ, સોરી ફ્રેન્ચાઇઝી. આપણે આજે આ લેક્ચરમાં જે ડિસ્કસ કરવાનું છે આઉટસોર્સિંગ છે. આઉટસોર્સિંગમાં શું હોય છે? તો ફ્રેન્ચાઇઝીમાં તમને મેં શીખવાડેલું હતું કે તમને એ લોકો તમારું વર્ક પ્રોવાઈડ કરે, મીન્સ કે તમને આખી ફ્રેન્ચાઇઝી આપી દે કે તમારે આ પ્રોડક્ટ છે એ સેલ કરવાની છે, બરાબર છે, તમારી મેથડથી. આઉટસોર્સિંગમાં કેવું હોય છે તે તમને એ લોકો છે એમનું વર્ક છે એ તમને અસાઇન કરે. ફોર એક્ઝામ્પલ કે ફોરેનમાં જે મેગેઝિન્સ છે એ લોકો જે રેગ્યુલરલી લોકોના ઘરે છે એ પહોંચાડતા હોય છે, એ આઉટસોર્સિંગ વર્ક છે એ ઇન્ડિયામાં કરી દે કે તમારે એ જે મેગેઝિન્સ છે અથવા તો ન્યૂઝપેપર છે એ ટાઈપ તમારે અહીંથી કરીને મોકલવાના, પછી એ લોકો એને મેન્યુફેક્ચર કરી અને એ લોકો એમને જે રોજ છે એ લોકો એમને ડેઇલીના ન્યૂઝપેપર છે એમને પહોંચાડતા હોય છે. તો એ એમનું જે વર્ક છે એને કોને અસાઇન કર્યું? આઉટસોર્સ કરી દીધું ઇન્ડિયામાં, બરાબર છે. તો એનું વર્ક છે આપણે એમને મેગેઝિન્સ છે એને બનાવીને આપવાના, એ લોકો ખાલી ત્યાં એને ખાલી સેલ કરશે. તો આ રીતે વર્કનું છે આઉટસોર્સિંગ કરી દે, જેનાથી એનો વર્કલોડ છે એ ઘટી જશે અને જે વર્ક છે એ ફાસ્ટર થઈ શકશે. વાય ડુ કંપની એકચ્યુઅલી આઉટસોર્સ? કંપની શું કામ એકચ્યુઅલી આઉટસોર્સિંગ શું કામ કરે? ઇન અર્લિયર ટાઈમ્સ કોસ્ટ એન્ડ હેડકાઉન્ટ રિડક્શન્સ વેર ધ મોસ્ટ કોમન રીઝન ટુ આઉટસોર્સ. તો પહેલાંના જે લોકો છે એ આઉટસોર્સ શું કામ કરતા? કે એનું કોસ્ટ છે એ ઘટી જાય, પ્લસ કે એનું રિડક્શન હેડકાઉન્ટ મીન્સ કે આપણા માથા ઉપરનો જે ભાર છે એ ઘટી જાય, એના માટે એ લોકો આ મેઇન કોમન રીઝન હતા કે જે આઉટસોર્સિંગ કરતા હતા. ટુડે ડ્રાઈવર્સ આર ઓફન મોર સ્ટ્રેટેજિક સચ એઝ હાઉ કંપની કેન બેસ્ટ યુટિલાઇઝ ઇટ્સ ઓન કોમ્પિટન્સીસ. એ આઉટસોર્સ એવું જ વર્ક કરે કે જે એની કંપનીના જે ઇથિક્સમાં ન આવતું હોય, અથવા તો કંપની એના માટે એ કંપની છે એની કોમ્પિટન્સી માટે બનાવવામાં જ નથી આવી, પણ સ્ટીલ આપણે એનું વર્ક છે એ ડેઇલી આપણે વર્ક કરવાનું છે. તો એવું વર્ક છે એ આઉટસોર્સ કરી દેશે અને જે એની ઓન કોમ્પિટન્સીસ છે એનું એ બેસ્ટ યુટિલાઇઝ કરશે, એની જે અલગ અલગ એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ છે એને એ ડેવલપ્ડ કરશે અને એના ઉપર એ પૂરેપૂરું ફોકસ કરશે. આ રીતે સ્ટ્રેટેજિકલી હવે કંપની છે એ ફોકસ કરવા, એના એની કોમ્પિટન્સીને ફોકસ કરવા માટે જે બીજી જે વર્ક છે એને આઉટસોર્સ કરી દેતી હોય છે. કંપનીઝ હેવ સ્ટાર્ટેડ ફોકસિંગ ઓન ધેર કોર કોમ્પિટન્સીસ એન્ડ આઉટસોર્સિંગ મેની નોન કોર ફંક્શન્સ ફોર વિચ દે હેડ નો કોમ્પિટન્સ ઇન્ટરનલી. કે જેની પાસે એવી કોમ્પિટન્સી નથી અથવા તો જેની કોર કોમ્પિટન્સીસ છે એના ખરેખર એના જે સ્ટ્રેટેજિકલી એ કંપની છે એને બનાવવામાં આવેલી હતી એવા જે વર્ક છે એ કંપની કરશે, બાકીના વર્ક છે એ નોન કોર ફંક્શન્સ છે કે જે એની કંપનીને એટલા લાગતા વળગતા નથી, તો એવા ફંક્શન્સ છે એ એના માટે એ છે આઉટસોર્સ કરી દેશે. ફોર એક્ઝામ્પલ કે આપણે તમે જોતા હોય તો જે કાર છે અથવા તો મોબાઈલ જે બનાવતી હોય એ કંપની શું કરે, એના અમુક સ્પેર પાર્ટ્સ છે બનાવવા માટે ચાઇનાને આપી દે, જેના માટે એ કંપની બનેલી નથી સ્પેર પાર્ટ્સ બનાવવા. કંપની મોબાઈલ બનાવવા બનેલી છે તો કંપની પહેલાં બધા પાર્ટ્સ છે એ અલગ અલગ વ્યક્તિઓને છે અલગ અલગ કંપનીઓને અસાઇન કરી દેશે, આઉટસોર્સ કરી દેશે, એ વર્ક એ કરી દેશે, પછી એ બધી વસ્તુ છે એ પોતે પોતાની કંપનીમાં લાવીને એને એસેમ્બલિંગ કરવાનું કામ છે એ પોતે કંપની કરશે. કારણ કે લોકો પરચેસ છે એ ટેગથી કરતા હોય છે, તો આવા નોન કોર ફંક્શન્સ છે એ અલગ અલગ કંપનીને અસાઇન કરી દેશે, આઉટસોર્સ કરી દેશે, જે એની પોતાની કોર કોમ્પિટન્સીસ છે કે એના આ વસ્તુ એની જે છે સ્પેસિફિકેશન એના માટે કંપની વખણાય છે તો એના એના ફેમસ છે તો એ કંપની એના ઉપર ફોકસ કરશે. ફર્સ્ટ, સમ ગ્લોબલ એરલાઇન્સ બિગેન આઉટસોર્સિંગ ધેર બેક ઓફિસ વર્ક ટુ ઇન્ડિયા એન્ડ ધેન આઈટી કંપનીઝ ફોલો. તો પહેલાંની જે ગ્લોબલ કંપનીઝ ગ્લોબલ એરલાઇન કંપની હતી એ ઇન્ડિયાને એના વર્ક છે અસાઇન કરી દેતી હતી, પછી આઈટી કંપનીઝ છે એ બધાએ આ વસ્તુ છે ફોલો કરવા માંડી કે ટેકનોલોજી જો આપણી પાસે નથી તો એવું વર્ક છે જે ટેકનોલોજીકલ કંપની છે એને આપણે અસાઇન કરી દઈએ અને એની પાસેથી આપણે વસ્તુ છે વર્ક છે એ કરાવડાવીએ છીએ. ઇન્ડિયા ઓફર અ યુનિક કોમ્બિનેશન ઓફ એટ્રીબ્યુટ્સ ધેટ હેવ એસ્ટાબ્લિશ એઝ ધ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર આઈટી બીબીઓ. તો બિઝનેસ પ્રોસેસ ઓટોમેશન અને જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જે કંપની છે જે વર્ક ન કરી શકતા તો એ વર્ક એને કોસ્ટલી થાય છે અથવા તો એવી એની કોર કોમ્પિટન્સી નથી એવા સ્પેસિફિકેશન માટે કંપની બનેલી નથી તો એવા નોન કોર ફંક્શન છે એ બધા એવા યુનિક કોમ્બિનેશન્સ બનાવવા માટે એ કંપની છે એવા વર્ક છે એને આઉટસોર્સ કરી દે છે. એડવાન્સીસ ઇન ટેકનોલોજી એન્ડ કમ્યુનિકેશન હેવ અલાઉડ ટ્રાન્સનેશનલ કંપનીઝ ટુ રેપિડલી ગ્લોબલાઇઝ એટ અ વેરી લો કોસ્ટ. જો તમે અમુક વસ્તુ છે કે જો જેને આપણી કંપનીમાં બનાવીએ તો એ કોસ્ટલી બને,
ફોર એક્ઝામ્પલ આપણે ચીપ છે મોબાઈલની અંદર જે ચીપ આવે એ જો આપણે બનાવીએ તો આપણને કોસ્ટલી પડશે, બટ એ વસ્તુ આપણે જો ચાઇનાને આઉટસોર્સ કરી દઈએ તો આપણને વેરી લો કોસ્ટે આપણને એ વસ્તુ છે એ જ ક્વોલિટીમાં મળી રહેશે. બરાબર છે, કારણ કે ત્યાં લેબર છે એ ખૂબ ઓછી કોસ્ટે તમને મળી રહે, તો લેબર કોસ્ટને કારણે એ લોકોની કોસ્ટ છે એ ઓછી આવે છે. તો એ ટેકનોલોજી છે આપણે એક્સેપ્ટ કરી શકીએ અને આપણે આ રીતે વર્ક છે ને આઉટસોર્સ કરી શકીએ. The cost of managing worker in a distant location had fallen drastically and the need to outsource becomes stronger. તો અમુક વસ્તુ છે કે જે આપણે આઉટસોર્સ કરવી છે તો તમે ટેકનોલોજી થ્રુ કરી શકો છો. બરાબર છે, વર્કને આઉટસોર્સ કે તમે ટેકનોલોજીકલી તમે વ્યક્તિ સાથે કનેક્ટેડ રહેવું હોય તો એ વ્યક્તિ છે તમારા કંપનીથી ઘણા બધા દૂર રહે છે, પણ તમે ટેકનોલોજી થ્રુ એમને વર્ક આઉટસોર્સ કરી અને તમે તમારા આઉટસોર્સ જે ફેક્ટર છે એને સ્ટ્રોંગર બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ હોય તો ઘર બેઠા કામ કરો એવા ઘણી બધી સ્કીમ્સ છે એ આવતી હોય છે, તો એ વર્ક આઉટસોર્સ કરવાનું જ કામ છે કે તમારે એટલું એને કામ કરી દેવાનું તો તમને પર આર છે એ રૂપીઝ મળતા હોય છે અથવા તો પર ડે રૂપીઝ મળતા હોય છે. આ રીતે તમે આઉટસોર્સ કરાવીને અમુક વર્ક છે એ કરી શકો છો. સિગ્નિફિકન્ટલી ઇન્ડિયા ઓલ્સો બિગેન એફર્ટ્સ ટુ ઓપન અપ ઇટ્સ ઇકોનોમી ટુ ધ વર્લ્ડ. તો હવે આઉટસોર્સિંગને કારણે ઇન્ડિયા છે એને પણ એવા એફર્ટ્સ કરેલા છે કે એની ઇકોનોમી જે લોકલ ઇન્ડિયામાં જે ઇકોનોમી છે એને ગ્રોથ માટે રાખતા હતા, હવે એને વર્લ્ડ માટે ઓપન કરેલી છે કે ઇન્ડિયા હવે આઉટસોર્સિંગ વર્ક છે એ લે છે, પોતાના વર્ક છે અલગ અલગ કન્ટ્રીમાં આઉટસોર્સ પણ કરે છે. ડેવલપમેન્ટ્સ ઇન અ ટેલિફોન ફાઈબર ઓપ્ટિક્સ એન્ડ સેટેલાઇટ કોમ્યુનિકેશન મેડ ઇન્ટરનેટ બેસ્ડ કોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સફર ઓફ ડેટા પોસિબલ હેવિંગ ધ પાથ ફોર આઉટસોર્સિંગ ટુ ઇન્ડિયા. તો ફોરેનની કંપની છે એને પોતાના ડેટા ઇન્ડિયાને મોકલવાના છે, ફોરેનની કંપની એની વર્ક છે એ આઉટસોર્સિંગ કરીને ઇન્ડિયામાં મોકલવું છે, તો એ સેટેલાઇટ ફાઈબર ઓપ્ટિક્સ ને ટેલિફોનીની કારણે પોસિબલ બનેલું છે આ ટેકનોલોજીને કારણે કે એના ડેટા અને એનું વર્ક છે એ આપણને આઉટસોર્સ કરી શકે છે. એ ડેટા એની વસ્તુ છે આપણે કરવા માટે ત્યાં ન જવું પડે, એના બદલે એ વસ્તુ છે એ આપણને ઓનલાઈન છે એ બધી વસ્તુ આ પાથ છે એ સેટેલાઇટને કારણે પોસિબલ બનેલો છે. ન્યૂ ટેલિકોમ પોલિસી બ્રોટ ઇન અ ફર્ધર ચેન્જીસ વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ આઈપી ટેલિફોની એન્ડ એન્ડેડ ધ સ્ટેટ મોનોપોલી ઓન ઇન્ટરનેશનલ કોલિંગ ફેસિલિટીઝ. તો ઇન્ટરનેશનલ કોલિંગ ફેસિલિટીઝ છે, ઓડિયો કોલ કરી શકીએ, વિડીયો કોલ કરી શકીએ, જેનાથી આપણને પ્રોપર વેમાં એ લોકો આપણને કેવા ટાઈપનું વર્ક અસાઇન કરવા માગે છે, આપણે એને કઈ રીતે વર્ક કરીને આપવાનું છે એની મેથડ પણ એ આપણને સમજાવી શકે છે, ટ્રેનિંગ આપી શકે છે. ઓનલાઈન ટ્રેનિંગ કોન્ફરન્સથી તમે એમને આપી શકો છો. In addition to the central government intervention, that government are also competing with each other to offer more favorable business environment in order to attract ITES companies to set up development units in their state. તો પોતાની સ્ટેટમાં જેટલા ગવર્મેન્ટલ સેક્ટર છે એને ડેવલપ કરવા માટે એ લોકો વર્ક અસાઇન કરતા હોય છે, આઉટસોર્સ કરતા હોય છે, જેનાથી ટેકનોલોજીકલ જે ચેન્જીસ છે એમને પ્રોપર વેમાં એને ફોકસ કરી શકે છે, અલગ અલગ આઈટી સેક્ટર છે એને અટ્રેક કરી શકે છે, એનું પ્રોપર બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ ફેવરેબલ બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ બનાવી શકે છે. ઇન્ડિયાઝ કોમ્પિટિટિવ એડવાન્ટેજ લાઈઝ ઇન ઇટ્સ એબિલિટી ટુ પ્રોવાઈડ હ્યુજ કોસ્ટ સેવિંગ એન્ડ થસ ઇનેબલિંગ પ્રોડક્ટિવિટી ગેઇન્સ. જો કંપની ઓછી કોસ્ટે વસ્તુ તૈયાર કરશે તો એ ઓછી કોસ્ટ એની છે તો એનો પ્રોફિટ માર્જિન એડ કરી અને એ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સર્વાઈવ કરી શકશે. અધરવાઇઝ જો એની કોસ્ટ વધારે હશે અને અધર કન્ટ્રીની પ્રોડક્ટની કોસ્ટ ઓછી હશે તો લોકો પરચેસ કઈ કરશે, તો કે ઓછી કોસ્ટવાળી વસ્તુ પરચેસ કરશે. તો જો તમે કોસ્ટમાં સેવિંગ કરશો તો તમે વધારે વધારેમાં વધારે પ્રોફિટ એડ કરી અને તમે ઇન્ટરનેશનલ માર્કેટની ફેસ છે એ કરી શકો છો અને એમાં તમે ટ્રેડ કરી શકો છો. અકોર્ડિંગ ટુ ધ NAESSCOM NAESSCOM ધ મેજર રીઝન્સ બિહાઇન્ડ ઇન્ડિયા સક્સેસ ઇન ITES એન્ડ BPO ઇન્ડસ્ટ્રી. તો ITES અને BPO ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડિયાનું જે સક્સેસ છે એનું રીઝન્સ શું છે? એબન્ડન્ટ સ્કિલ્સ ઇંગ્લિશ સ્પીકિંગ મેન પાવર વિચ ઇઝ બીંગ હેરનેસ્ડ ઇવન બાય ITES હબ્સ સચ સિંગાપોર એન્ડ આયર્લેન્ડ. તો આ બધા હબ્સ છે કે જે આપણને આપણા જે વસ્તુ જે આપણે નથી પરફોર્મ કરી શકતા આપણી લોકલ લેંગ્વેજને કારણે, તો આ બધું એ લોકો આપણને ટ્રેનિંગ આપીને શીખવાડે કે જેનાથી આપણે બધા જે કન્ટ્રીમાં છે એ પરફોર્મ કરી શકીએ. હાઈ એન્ડ ટેલિકોમ ફેસિલિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે અત્યારની ટેકનોલોજી છે જે આપણે ટેકનોલોજી ટેલિફોનિક એ ટેકનોલોજી યુઝ કરીએ છીએ, તો એવી બધી ટેકનોલોજીને કારણે આ બધું પોસિબલ બનવું છે. વિચારો પર વિથ ધ ગ્લોબલ સ્ટાન્ડર્ડ
બેટર ફોકસ ઓન મેન્ટેનિંગ ક્વોલિટી એન્ડ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ. તો આપણે જો ક્વોલિટી છે એ પ્રોપરલી મેન્ટેન કરશું, પરફોર્મન્સ છે આપણું સારું હશે, તો આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં છે એ પરફોર્મ કરી શકશું. ફાસ્ટ ટર્ન અરાઉન્ડ ટાઈમ્સ એન્ડ ધ એબિલિટી ટુ ઓફર 24/7 સર્વિસીસ. આ બધી સર્વિસ છે તમે ડે શિફ્ટ નાઇટ શિફ્ટ છે એ પ્રમાણે તમે અરેન્જ કરી શકો છો. તો આઉટસોર્સિંગના વર્ક તમે કન્ટિન્યુઅસ મળે તો તમે 24/7 સર્વિસીસ છે પ્રોવાઈડ કરી શકો, તો તમને છે વધારેમાં વધારે તમે કંપનીનું ડેવલપમેન્ટ કરી શકો છો. બેસ્ડ ઓન ધ કન્ટ્રીઝ યુનિક જિયોગ્રાફિકલ લોકેશન દેટ અલાઉ ફોર લિવરેજિંગ ટાઈમ ઝોન ડિફરન્સીસ. બની શકે કે આપણે ફોરેનથી અમેરિકાથી જે વસ્તુ આપવાની છે તો અમેરિકામાં એ લોકોનો ટાઈમ છે એ આપણા કરતાં ઘણો બધો ડિફરન્ટ છે, તો એ લોકો શું કરે કે એના સવારના ન્યૂઝપેપર છે એ આપણે પ્રિન્ટ કરવાના છે, મીન્સ કે આપણે એ ટાઈપ કરવાના છે. તો આપણે એવા પ્રકારની શિફ્ટ રાખવી પડે કે આપણે એને એના સવાર સુધીમાં આપણે આપણી વસ્તુ છે એમને પ્રોવાઈડ કરી દઈએ. તો આ પ્રકારે તમે જો 24/7 સર્વિસીસ આપશો તો તમને એ લોકો છે વર્ક આઉટસોર્સ કરશે. અ ફ્રેન્ડલી ટેક્સ સ્ટ્રક્ચર વિચ પ્લેસીસ એન ITES BPO ઇન્ડસ્ટ્રી ઓન પર વિથ ધ આઈટી સેક્ટર્સ કંપની. જો તમે ટેક્સ સ્ટ્રક્ચર પ્રોપર પ્રમાણે જો એને ડેવલપ કરેલું હોય તો એ તો પણ તમને હેલ્પ કરી શકે છે. પ્રોએક્ટિવ એન્ડ પોઝિટિવ પોલિસી એન્વાયરમેન્ટ વિચ ઇન્કરેજીસ ધ ITES BPO ઇન્ડસ્ટ્રી ઓન પર વિથ ધ આઈટી સર્વિસીસ કંપનીઝ. તો આઈટી સર્વિસીસ કંપનીઝ છે એનું પ્રોએક્ટિવ અને પોઝિટિવ પોલિસી એન્વાયરમેન્ટ છે એ તમે ડેવલપ કરી શકો છો, કે જે તમને ITES BPO ઇન્ડસ્ટ્રી છે ને એન્કરેજ કરવા માટે જરૂરી છે. ઓવર ધ યર્સ BPO હેઝ બીકમ ધ સેકન્ડ લાર્જેસ્ટ સેગમેન્ટ ઇન ઇન્ડિયા આઈટી ઓર ITES ઇન્ડસ્ટ્રી. આઈટી અને ITES ઇન્ડસ્ટ્રીના કારણે ઇન્ડિયા છે આખા આ વર્ષમાં સેકન્ડ લાર્જેસ્ટ સેગમેન્ટ બની ગયું છે આઉટસોર્સિંગના ફેઝમાં, કે જે વધારેમાં વધારે વર્ક આઉટસોર્સ કરે છે. The scope of process outsourcing has widened over the past few years to also include the KPO, means કે knowledge process outsourcing. તો ઘણું બધું કંપની એવી છે, મીન્સ કે તમે ફોર એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે હાર્ટ સર્જરી છે, હાર્ટ સર્જરી કરવી હોય ને તો એના માટે પહેલાં છે આ બધું ફોરેનમાં પોસિબલ થતું હતું, બટ આઉટસોર્સિંગને કારણે તમે નોલેજને પણ છે એ આઉટસોર્સ કરી શકો છો. તો ફોરેનના જે ડૉક્ટર્સ છે એ વિડીયો કોલિંગ થ્રુ એ લોકો છે એ આપણને એની ટ્રીટમેન્ટ છે એ સમજાવે, તો એના થ્રુ આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે હવે અહીંયા જ કરી શકીએ છીએ, બરાબર છે. તો આ રીતે આ બધું છે એ પોસિબલ કેવી રીતે થયું છે, તો એ પોસિબલ થયું છે હવે આપણા આ જે ટેકનોલોજી છે એના આઉટસોર્સિંગને કારણે છે એ પોસિબલ થયું છે. ધ કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ of the industry has been over the 25% in the last 5 years. So compounded annual growth rate che 5 varsh ma che 25% no che vadhi gyo che karan ke outsourcing work kariye che. Over these years 4 main components have formed: the industry, IT sectors, BPO engineering services and the hardware. તો આ આઈટી સર્વિસ છે, BPO એન્જિનિયરિંગ સર્વિસીસ છે અને હાર્ડવેરની સર્વિસીસ છે, કે જેના કારણે આ 4 મેઇન કોમ્પોનન્ટ છે કે જેમાં વધારેમાં વધારે વર્ક છે એ આઉટસોર્સ થતું હોય છે. બેન્કિંગ ફાઇનાન્સ એન્ડ આઉટ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ એન્ડ આઉટ આઉટ અકાઉન્ટિંગ સર્વિસીસ, ટેલિકોમ, મેન્યુફેક્ચરિંગ આર અમોંગ ધ ટોપ 4 વર્ટિકલ્સ ફોર બોથ એક્સપોર્ટ એન્ડ ડોમેસ્ટિક માર્કેટ. તો એ એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ આ જે 4 ટોપની સર્વિસીસ છે કે જે આપણે આઉટસોર્સિંગમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો આ તો આપણું આઉટસોર્સિંગનું આઉટસોર્સિંગ કઈ રીતે કરીએ છીએ એમનું નોલેજ. ધેટ ટુડે ઇન્ડિયન કંપનીઝ ઓફર અ વાઇડ વેરાયટી ઓફ આઉટસોર્સ સર્વિસીસ રેન્જિંગ ફ્રોમ ધ મેડિકલ ટ્રાન્સક્રિપ્શન્સ, જેમ મેં તમને ઓલું હાર્ટનું છે એ એક્ઝામ્પલ આપેલું હતું, કે જે મેડિકલ ટ્રાન્સક્રિપ્શનમાં પણ આપણે આઉટસોર્સિંગ છે એનું નોલેજ KPO એ આપણે કામ કરતું હોય છે, કે અમુક ટ્રીટમેન્ટ છે કે જે આપણે ઇન્ડિયામાં નહોતાતી હોય તો ફોરેનના ડૉક્ટર્સ છે આપણને સમજાવે, તો જેનાથી આપણા ઇન્ડિયાના ડૉક્ટર્સ છે એ વસ્તુ પરફોર્મ કરી શકે. એવા જો એ ઇક્વિપમેન્ટ જો ડેવલપ કરે, મીન્સ કે ઇક્વિપમેન્ટ એ લોકો ત્યાંથી ખાલી મગાવી લે અને તેનાથી વસ્તુ છે અહીંયા જ પોસિબલ થઈ શકે. કસ્ટમર કેર, ઘણા બધા એવા કંપનીઝ છે કે જે એની વસ્તુ છે ખાલી એ વસ્તુ એમને આપણને પહોંચાડી દે, પછી એનું કસ્ટમર એના કસ્ટમર છે એ પોતાના અમુક એરિયા છે અને એમાં વર્ક આઉટસોર્સ કરી દીધું હોય છે, કે આ આટલા એરિયાના જે કસ્ટમર છે એની કેર તમારે કરવાની છે, બરાબર છે, કે એને કાંઈ નીડ છે, એને કાંઈ પ્રોબ્લેમ્સ આવે છે, એનું સોલ્યુશન એનું કમ્યુનિકેશન એ તમારી સાથે કરશે, પછી તમારે અમારી સાથે કમ્યુનિકેશન કરવાનું છે. આ રીતે કસ્ટમર કેર છે એનું વર્ક પણ આઉટસોર્સ કરી દીધેલું હોય છે. મેડિકલ બિલિંગ સર્વિસીસ, ડેટા બેઝડ માર્કેટિંગ ટુ વેબ સેલ્સ ઓર માર્કેટિંગ, અકાઉન્ટિંગ, ટેક્સ પ્રોસેસિંગ, ટ્રાન્ઝેક્શન ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ, ટેલિસેલ્સ, ટેલિમાર્કેટિંગ, HR હાયરિંગ એન્ડ બાયોટેક સર્વિસ,
અને બાયોટેક રિસર્ચ, આ બધા પ્રકારના વર્ક છે કે જે આઉટસોર્સ કરી દેવામાં આવે છે. આઉટસોર્સિંગ ટુ ઇન્ડિયા હેઝ બીન અ સેટિસ્ફેક્ટરી એન્ડ પ્રોફિટેબલ એક્સપિરિયન્સ ફોર ધ મોસ્ટ કંપનીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ. તો હવે ઇન્ડિયામાં જે આઉટસોર્સિંગ વર્ક છે એ પ્રોફિટેબલ પણ સાબિત થયું છે, પ્લસ એ સેટિસ્ફેક્ટરી વર્ક છે કે જે કંપનીને લો કોસ્ટે સારી એવી વસ્તુ પ્રોવાઈડ કરે છે ફોર ધ મોસ્ટ કંપનીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ. તો આ હતું આપણું આઉટસોર્સિંગ. તો હવે જે આપણે નેક્સ્ટ આપણી જે શોર્ટ નોટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.